స్మితరుచిర్ పూర్ణేందువదన ప్రఫుల్లంబో జన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరాదనాంబుజం పూజితం సురనరోతమేర్ముదా ధర్మనందనమహం విచింతయ ఓమయ అవతారిణి శ్రీ స్వామినారాయణాయ నమో నమ ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ బోలో శ్రీ స్వామినారాయణ భగవానని శ్రీ హరికృష్ణ మహారాజని శ్రీ ఘనశ్యామ మహారాజని జయ బదాయి భక్తునేతి జయ స్వామినారాయణ సద్గురు ఆధారానంద స్వామి శ్రీ హరిచరిత్రమ సాగర్ గ్రంథ એની અંદર પૂર છઠ્ઠું અને તરંગ 77 એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ જૂનાગઢ શહેરમાં આવેલા છે અને જૂનાગઢ શહેરની અંદર દાદાભાઈ દિવાન દાદાભાઈ ખૂબ સારા હરિભક્ત છે જેમને ભગવાનની અતિશય સ્તુતિ કરી છે ભગવાનને એમ કીધું છે કે પ્રભુ તમે પ્રેમને વશ છો પ્રેમ વિના કદાચ તમને કોઈ અનંત કોટી બ્રહ્માંડોનું દાન કરે તો પણ તમે એને સ્વીકારતા નથી અને પ્રેમથી તમને એક તુલસી દળ આપે તો એને પણ આપ સ્વીકારો છો તમે પ્રેમના ભૂખ્યા છો તમારી પાસે બધું જ છે છતાં પણ તમે અમારા ભાવને અંગીકાર કરો છો હે પ્રભુ એ અમારા બહુ મોટા ભાગ્ય છે આવી બહુ વિનંતીય યુક્ત અને ભક્તિભાવ ભરી દાદાભાઈ સ્તુતિ કરે છે અને દાદાભાઈ ત્યાં ભગવાન માટે રસોઈ કરાવીને થાળ જમાડે છે ત્યાર પછીની આગળની કથા આધારાન સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ 78 શ્રી હરિ થાલ જેવ રહે કરમો ખહી ધોઈ દાદા ભાઈ કો થાલ સબ દિયે સો પ્રસન્ન હોઈ દાદા ભાઈ કો થાલ સબ દિયે સો પ્રસન્ન હોઈ દાદા ભાઈ કો કહે હરી તુમ એક જેવના થાલ વેર વેર જોગન આવહી યામે ન હો ના દયાલ વેર વેર જોગન આવહી યામે ન હો ના દયાલ શ્રીહરિ થાળ જમી રહ્યા હાથ અને મુખ ધોયા પછી દાદાભાઈને બધો થાળ પ્રસન્ન થઈને આપ્યો શ્રીહરિએ દાદાભાઈને કહ્યું થાળની પ્રસાદી તમે એક જ જમજો વારે વારે આવો જોગ આવે નહીં આમાં દયાળુ થશો નહીં આ પ્રસાદ દુર્લભમાં દુર્લભ છે તે દેવોને પણ ક્યારેય મળતો નથી તે પ્રસાદ તમને મળ્યો છે સંતો કહે તેમ પ્રસાદનો લોભ કરવો ત્યારે દાદાભાઈએ કહ્યું શ્રી હરિએ જે આજ્ઞા કરી છે તેમ કરીશ પણ આ બાબતમાં ઉમા મહેશને થયો હતો તેમ ક્લેશ થાય મહારાજ થાળ જમી રહ્યા પછી મહારાજના સ્વભાવ પ્રમાણે મહારાજની રીત પ્રમાણે મહારાજે થાળનો પ્રસાદ દાદાભાઈને દીધો મહારાજ હસતા હસતા કે દાદાભાઈ આ થાળનો પ્રસાદ તમે એકલા જમજો આમાં બહુ દયાળુ ના થતા કે બીજાને પ્રસાદી દઉં
દાદા ભાઈને મહારાજે આવું કીધું, આ તો દુર્લભમાં દુર્લભ છે, ભગવાનનો પ્રસાદ છે ને બહુ દુર્લભ છે. ભગવાનના પ્રસાદને આપણે પ્રસાદ તરીકે ઘણીક વખત રોજ, આપણને તો ભગવાનનો પ્રસાદ જ મળે, રોજ શું મળે? ભગવાનનો જ પ્રસાદ મળવાનો. ઘરે ભગવાનને થાળ ધરાવીએ, પછી થાળ ધરાવીને ઘરે પણ ભગવાનનો જ પ્રસાદ મળે, મંદિરમાં તો વિશેષ મળે. પરંતુ આપણી પ્રસાદ કરતાં પણ નજર પ્રસાદમાં કઈ વસ્તુ છે એની ઉપર વધારે હોય છે. બે પ્રસાદીની વસ્તુ છે એમાં એક વસ્તુ ઉત્કૃષ્ટ છે આ લોકની દ્રષ્ટિએ. પ્રસાદ તો છાશ હોય કે દૂધપાક હોય, દૂધપાકનો પ્રસાદ હોય કે છાશનો પ્રસાદ હોય, બે પ્રસાદ સમાન જ છે, બે સમાન છે. ખીચડી હોય કે ગુલાબજાંબુ હોય, પ્રસાદ તો પ્રસાદ જ છે. પરંતુ પ્રસાદની 25 આઈટમો મુકાયેલી હોય, અન્નકૂટની અંદર 50-100 આઈટમ મહારાજ જમેલા છે, બધી જ મહારાજની પ્રસાદીની છે, અને આપણને કાંઈ નડતર રૂપ પણ નથી, છતાં પણ ચોકી ભરીને પ્રસાદ મૂકેલો હોય એટલે બધા ડીશ લઈને લેવા આવે ત્યારે 100 વ્યક્તિ ડીશ લઈને ઊભા હોય ને. અમે સંતો ઊભા હોય ને, સંતો અમારી તો થોડી શરમ લાગે ને કે સ્વામીને ક્યાં કેવું કે આ દો ના દો, એટલે અમને કહેવાવાળા એ 100 ઊભા હોય ને એમાંથી 10 કદાચ નીકળે કે સ્વામી જે દેવું એ દઈ દો, ને અમે પૂછીએ શું આપીએ, સ્વામી જે આપો એ. એ કહેવા હોય, જો હરિભગત ઊભા હોય તો એને તો ચોક્કસ કહે, પણ અમે ઊભા હોઈએ એટલે અમને પછી લાજે કરીને કહે કે તમે જે દો એ, તોય એમાં 10-15 તો નીકળે જ કે સ્વામી એ નહીં, એ રહેવા દો, ઓલું દો. શરીરને તકલીફ હોય એ વાત જુદી છે આખી, પણ તકલીફ નથી, ખાલી તકલીફ કોને પડે એવી છે? જીભને, શરીરને પડે એવી નથી. પણ એની અંદર પણ ચૂઝ કરેલી પ્રસાદી ગોતવા માટે જીવ પ્રયત્ન કરે. બાકી દરેકની કિંમત એક સરખી જ છે, ભગવાનના સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ છે એ બધી જ કલ્યાણકારી છે. એટલે પ્રસાદનું મહાત્મ્ય ખરેખર કેવું સમજવું જોઈએ એ સમજી રાખવું જોઈએ. ઘણી વખત પ્રસાદની અંદર આપણને સ્વાદનું મહત્વ સમજાઈ ગયું હોય, સ્વાદનું, એમ નહીં કે મને ભગવાનનો પ્રસાદ મળ્યો છે, પણ એમ કે ના, સંતોની દાળ બહુ સરસ હોય છે. એટલે દાળ સરસ હોય છે, એ દાળનો સ્વાદ આવ્યો, પ્રસાદ આવ્યો, પણ સ્વાદરૂપી પ્રસાદ આવ્યો, ભગવાનનો પ્રસાદ ના આવ્યો. પણ જે મળ્યું એ સંતોના હાથનો બનાવેલો એક કણિકો આટલો મળ્યો ઠાકોરજીને ધરાવેલો, તો કઈ વાંધો નહીં, બહુ મોટા ભાગ છે. મહારાજ કે એમાં લોભ રાખવો, એમાં દયાળુ ના થવું, એમાં દયાળુ ના થવું, દાદાભાઈને કહે છે. કારણ કે જેને ક્યારેક જ મળતો હોય પ્રસાદ તેને તો લોભ રાખવો પડે, એને તો પ્રસાદ ભગવાનનો એમ જમવો પડે. ગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા, અને મહારાજ ત્યાં હતા, અને મહારાજ કે મને ભૂખ લાગી છે, એટલે લાડુબા કે મહારાજ તમને શું જમવું છે, તો હું થાળ કરી દઉં તમારે જે જમવું હોય. મહારાજ કે અમારે થાળ નથી કરાવો, જે તૈયાર હોય લાવો. લાડુબા ગયા, જોયું એક રોટલો હતો, એટલે બાએ અડધો રોટલો કર્યો, અડધો રોટલો દહીં મહારાજને તાંસડામાં દીધું જમવા, અને અડધો રોટલો દેવતા ઉપર ગરમ કરવા મૂક્યો, શેકવા મૂક્યો. મહારાજ અડધો જમી ગયા, મહારાજ કે હજુ કાંઈ છે? છે ને મહારાજ, દોડતા ગયા ગરમ ગરમ લઈ આવ્યા. મહારાજ કે બહુ ભૂખ લાગી છે, હજુ કાંઈ છે? આવે મહારાજ, મારે ઓરડે પોતી ગયો, હવે મોટીબાના ઓરડે, મોટીબા બેઠા હતા, એ ગયા, બે ઘઉંની રોટલી હતી ને રોટલો. તો મહારાજ કે નવું કાંઈ નહીં, જે તમારી પાસે પડ્યું હોય વધ્યું ઘટ્યું એ મારે ખાવું છે. એ બધું ગોરસ ને બધું લાવ્યા, મહારાજ એને જમતા હતા. ત્યાં ચૈતન્યાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા, ચૈતન્યાનંદ સ્વામીને સાથે સંત મંડળ હતું, આવીને મહારાજને દંડવટ કરવા લાગ્યા. એટલે મહારાજ
પોતાના સ્વભાવ પ્રમાણે અને મહારાજ પોતાની રૂચિ મુજબ પોતાના નિયમ મુજબ જમતા જમતા ઊભા થવા લાગ્યા. મહારાજને સંતો ઉપર એટલું બધું હેત હતું કે જ્યારે પણ ગામડા ફરીને સંતો આવતા ત્યારે મહારાજ ઊભા થઈને સામેથી સંતોને ભેટતા. મહારાજ એવા ને એવા હાથે ઊભા થઈ અને હાથ ધોવાની તૈયારી કરે. ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ તમે જમાડી લો પછી આપણે ભેટશું. દર્શન કરવા માટે સંતો બધા હેઠા બેઠા, મહારાજ જમી રહ્યા, પ્રસાદ તો વધેલો હોય જ. એટલે ચૈતન્યાનંદ સ્વામી મહારાજને ભેટીને પછી એ તાંહડું ઉઠાવ્યું આખું પ્રસાદીનું. તાંસડું ઉઠાવ્યું ને એટલે મહારાજ કે સ્વામી આ તમારે શું કરવું છે, કેમ તાંસડું ઉઠાવ્યું? મહારાજ કેટલા દિવસથી ગામડા ફરીએ છે ને તમારો પ્રસાદ મળ્યો નથી ને મહારાજ, એટલે તમારા પ્રસાદની ભૂખ રહે છે. તે દાદા ખાચર કે સ્વામી આટલો બધો લોભ તમારે પ્રસાદનો? ત્યારે ચૈતન્યાનંદ સ્વામી કે દાદા તું તો રોજ મહારાજની ભેગો રહે એટલે તને તો રોજ મહારાજનો પ્રસાદ મળે, પણ આજે પ્રસાદ મને લેવા દો. દાદા ખાચરે નક્કી કરેલું પ્રસાદ મારે લેવો છે, સ્વામીએ ઉપાડ લીધું. તે સુરા બાપુ બેઠા હતા એ કે તમારે બેના ઝઘડા મારી ભાગ આવવા દો એટલે હું પતાવી દઉં તાંહડું. કે પ્રસાદ માટે સંતો ભક્તો વચ્ચે ખેંચાખેંચ થતી, પણ વાસ્તવિક પ્રસાદ માટે, પ્રસાદના સ્વાદ માટે નહીં. શાના માટે થતી હતી? પ્રસાદ માટે. પ્રસાદ એ એટલી ઊંચી કલ્યાણ માટેનું એક સાધન છે. ભગવાનના પ્રસાદને ગ્રહણ કરવો, ભગવાનનો પ્રસાદ મળવો એ પણ આત્યંતિક કલ્યાણનું એક પાસું છે. જેવી રીતે આપણે ધારણા પરના ચાંદ્રાયણ વ્રત કરીએ છીએ, પંચ વર્તમાન પાડીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, બધાય આત્યંતિક કલ્યાણના જેમ સાધનો છે, એમ ભગવાનનો જે પ્રસાદ છે એ પણ આત્યંતિક કલ્યાણની અંદર મદદરૂપ થવાવાળું બહુ મોટું સાધન છે. પરંતુ આપણે ગુણમય બની અને ભગવાનના પ્રસાદને સ્વાદરૂપ બનાવી દઈએ તો પછી ભગવાનનો પ્રસાદ પ્રસાદ રહેતો નથી. પણ ભગવાનના પ્રસાદને, પ્રસાદની જે વાસ્તવિક એની કિંમત છે એ રાખવા માટે, હા, મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે. મહારાજે એમ ના કીધું મારી પ્રસાદીનું હોય એ બધું તમારે જમી લેવું. મહારાજ કે તમારા ધર્મને અનુરૂપ હોય તો, જેમ કે તમારા ઘરનો ભગવાન માટે બનાવેલો થાળ, તો શું ભગવાનને બનાવેલો તમારા ઘરનો રાંધેલો થાળ અપવિત્ર થોડો હશે? તમે ભગવાનને ધરાવો છો, ભગવાનના ભક્ત છો, પરંતુ આશ્રમ ધર્મ જ્યારે લાગુ પડે, તમે બહુ સરસ રીતે નાઈ ધોઈને જોબેથી આવીને થાળ બનાવ્યો છે, પણ તમારું રાંધેલો થાળ એ સાધુથી ન જમાય, તો એ પ્રસાદીનું છે, ભગવાનના યોગમાં આવી ગયું છે, નિર્ગુણ ભાવવાળું પણ શાસ્ત્રીય રીતે થઈ ગયેલું છે, છતાં પણ આશ્રમ ધર્મ લાગુ પડે છે, માટે એ રાંધેલા અન્ને સાધુ ન જમી શકે, પણ એ પ્રસાદને તમે જમી શકો. તો તમે એ પ્રસાદ લઈને અમને આવો ધરવા, લો પ્રસાદ, અમે ના લઈએ એનો અર્થ પ્રસાદનો અનાદર નથી, પરંતુ શ્રીજી મહારાજના જે આપણને આજ્ઞા છે એનું પાલન છે. તો આશ્રમ તમે બધો પ્રસાદ લઈ લેવો નહીં, તમારા શરીરને નથી અનુકૂળ, તમને ડાયાબિટીસ છે અને ગળ્યું છે કંઈક, તો કદાચ તમે જો થોડું લઈ શકો છો તો થોડો ટુકડો લો, કદાચ એટલું પણ નથી લઈ શકો એમ વંદન કરો, અને વંદન દ્વારા દર્શન દ્વારા એ પ્રસાદને ગ્રહણ કરો, પગે લાગીને ગ્રહણ કરી લો. તમારા શરીરને અનુકૂળ નથી, પણ એ પ્રસાદ આપણે કોની માટે જોઈએ? શરીર માટે નહીં, આત્મા માટે, આત્મા માટે. આ તો અત્યારે આ કથા વાર્તાથી આવે, સત્સંગ ઘડાતો થયો, કથા વાર્તા રોજ સંભળાય છે, એટલે સાધુ દ્વારા શું મેળવવું ને શું ન મેળવવું એનું જ્ઞાન થયું છે. નહીં તો સાધુ જાય ને, સ્વામી તમારો છે ને મોતિયા લાડુનો પ્રસાદ તો બહુ જ ભાવે અમને, બહુ જ ભાવે, આ વખતે આવ્યા છો ને 15-20 કિલોના કરતો લાડુ, એટલે અમારે પ્રસાદીના હાલ્યા જ કરે, હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. એમાં કઈ પ્રસાદનો સ્વાદ છે? કોનો સ્વાદ છે? સ્વાદનો સ્વાદ, પ્રસાદનો નહીં, વસ્તુનો સ્વાદ.
સ્વાદરૂપી પ્રસાદ જોઈએ છે એવું, એની માટેનું, એનું માટેનું આયોજન આ ચિઠ્ઠીમાં સંતો ફરતા હોય તો કેટલું આખું ફળિયું જમવાનું ઉતર્યું હોય, બે સાધુ હોય તૂટી જાય, સવારના 2 વાગ્યાના ઉઠે 20 કિલોના માલપુડા મોટા મોટા સંતોએ ઉતાર્યા છે આગળ સત્સંગ કરાવવા જીવને, પણ એમાં જાજો સમાસ ના થાય, સમાસ ના થાય. જે દિવસે માલપુડાના તાવડા બંધ થાય તે દિવસે સત્સંગ પણ બાષ્પીભવન થઈ જાય. એવા તો કેટલી જગ્યાએ જોવા મળે છે, કેટલી બધી જગ્યાએ જોવા મળે છે. ગોટા ઉતરતા બંધ થાય મંદિરમાં એટલે સત્સંગ પણ બંધ થાય. પણ કથા વાર્તા દ્વારા ઘડાયેલો સત્સંગ હોય ને એ શાશ્વત છે. શ્રીજી મહારાજે એ રીત છે, હા મહારાજે જે રીત રાખી છે આપણી મંદિરમાં આગતા સ્વાગતા જમાડવું, સમયે સમયે કોઈની મહેમાનગતિ, જે કાંઈ કરવું ઘટતું કરવું, બધું જ કરવું, એ કાંઈ ખોટું નથી. પરંતુ ભગવાનના સંત છે એની પાસેથી શું મેળવવાનો આગ્રહ રાખવો? એની પાસેથી કથા વાર્તા મેળવવાનો આગ્રહ રાખવો. કથા વાર્તા એ મુખ્ય. બાકી મને એવો પણ અનુભવ છે, એવો પણ એવા શબ્દો પણ સ્મૃતિમાં છે કે તમે એમ કહો સંતોને તો આજે ઉપવાસ છે, સંતોનો ઉપવાસ છે એટલે કથા વાર્તા કરશું. અરે સ્વામી તમારો ઉપવાસ હોય તો ભલે ન રહ્યો પણ અમારા માટે કરી દો સારામાં સારો થાળ. હવે સંતોના 4 કલાક એમાં જાય, એ કથા ક્યારે કરે, એ સત્સંગ ક્યારે કરાવે, એ વચનામૃત ક્યારે સમજાવે, એ સ્વામીની વાત ક્યારે સમજાવે? એના કરતાં સંતો આવ્યા, ઠાકોરજી આવ્યા, સંતો અહીં બધા મેવા મીઠાઈ ઢગલા મૂક્યા છે, તમને અનુકૂળ પડે એમ તમારો થાળ તમે કર લો, તમને જે અનુકૂળ પડે, પણ તમે જાજુ અમને કથા વાર્તાના સત્સંગનો લાભ આપજો. આવો આગ્રહ હરિભક્તોએ સંતો પાસે રાખવો જોઈએ. સાધુ જેના માટે નિર્માયેલા છે, નિર્માયેલા છે. કદાચ 2 જ સાધુ આવ્યા છે અને તમારો આગ્રહ છે કે ના 5 જાતની વસ્તુ ભલે સંતો માટે જ બનાવે, ઠાકોરજીને સંતો જ જમે, અમારે કોઈને કાંઈ નથી જોતું પ્રસાદ, તોય 5 વસ્તુ બનાવી હોય તો 5 કલાક થાય. તમારો ભાવ સાચો કે સંતો શીરોય બનાવે ને ભજીયાય બનાવે ને પૂરી બનાવે ને શાક 2 જાતના બનાવે ને જમાડે, સંતો જમાડે, અમારે કાંઈ નથી જોતું, એવાય ભક્તો છે. અમારે જાજી મહેનત સંતો નથી કરાવી, પણ એવો આગ્રહ પણ નહીં. હા તમારે રજૂઆત કરી દેવી કે અમારી ઈચ્છા હતી, પછી સંતોને જેમ અનુકૂળ કોઈ એમ કરે. સંતો ખીચડી મૂકી દે ને અને ખીચડી મૂકીને જમી લે, કંઈ વાંધો નહીં. એમાં અમારા બધા લાડુનો ભાવ આવી ગયો, બધાય ભાવ આવી ગયા, સમજી લેવું. પણ એવી સમજણયુક્ત સત્સંગ છે ને એ સત્સંગ હારો. પ્રસાદીઓ સત્સંગ એ તો જાજો હાલે જ નહીં. અત્યારે તો કથા વાર્તાથી ઘડાઈ ગયો સત્સંગ, પણ જે તે સમયે અને સત્સંગની અંદર એવી પરિસ્થિતિઓ હોય. પણ પ્રસાદ વાસ્તવિક મહાત્મ્ય હોય ને એ વાત આખી જુદી છે. પ્રસાદ તો હું એક કણિકો, અહીં ઘણી વખત આપણા સખી મંડળના બહેનો અહીં સેવા કરવા આવ્યા હોય, આવવાના હોય, સંતોને ખબરય ના હોય, નીચે સેવા કરવા આવ્યા હોય, બપોર પડી હોય તો સંતો જોડે જે કંઈ થોડો પ્રસાદ હોય તો આપે. એટલા પ્રસાદની અંદરથી 15 બહેનો હોય તો 15 આટલો આટલો ટુકડો ટુકડો પ્રસાદ લે, એને એની વ્યવસ્થા કરી દીધી હોય. પણ એ વાસ્તવિક પ્રસાદનું મહાત્મ્ય છે એવું. બાકી પ્રસાદના નામે જાજો તો સ્વાદ જ થતો હોય છે, પ્રસાદના નામે જાજો તો શું થતો હોય છે, સ્વાદ જ થતો હોય છે. વરતાલના પ્રસાદીના મરચા, પાછું નામ કેવું મોટું, વરતાલના પ્રસાદીના મરચા, વરતાલનો પ્રસાદીનો મગજ, વરતાલનો પ્રસાદીનો મેસૂબ. પ્રસાદી ખાલી શબ્દ રે, આગળ ભાવ કઈ નહીં. ભાવ તો કયો, સ્વાદનો. માટે ભગવાનનો પ્રસાદ તમે ઘરમાં ઠાકોરજીને ધરાવીને જમતા હો, મંદિરમાંથી ભગવાનનો પ્રસાદ આવે, હા સ્વાદ તો આવે, આપણી જીભ ઉપર ભગવાને ટેસ્ટ રાખ્યો છે તો આવે તો ખરો ને સ્વાદ. પણ એ સ્વાદ ઉપર વજન નહીં, વજન આને મહારાજનો સંબંધ છે. આને નિર્ગુણ ભાવવાળા ભગવાનને ધારીને અખંડ રહેવાવાળા, ભગવાનનું ભજન કરવાવાળા, ભગવાનના ધર્મ નિયમ પાળવાવાળા સંતોનો આને યોગ છે. આવી રીતનો ભાવ,
એ ભાવને પ્રધાન રાખીને ભલે ને પછી ટેસ્ટ લાગતો વાંધો નહીં, પણ પેલો ભાવ ડબાઈ જાય અને ટેસ્ટ ઉપર આવી જાય એ પ્રસાદ મટી જાય. એ પ્રસાદ પ્રસાદ જેવો ગુણકારી થવો જોઈએ એવો ના થાય, કરોડ જન્મની કસર ટાળવાવાળો ના થાય, કસર ઊભી કરવાવાળો થાય, કસરને ઊભી કરે. કારણ ભાવ જે વાસ્તવિક હતો એ દિવ્ય ભાવને ડબાવીને ઉપર માયિક ભાવ સવાર થઈ ગયો. માટે મહારાજ દાદાભાઈને કહે છે, તમે પ્રસાદીનો લોભ રાખજો, એકલા જમજો, બહુ દયાળુ ના થતા, બધાને વેચવાના જતા, આ મળે નહીં. સંતો કે આ પ્રસાદનો લોભ રાખવાનો, અમે બહુ લોભ રાખીએ છીએ, એમ સંતો કહેવા લાગ્યા. અને ત્યારે દાદાભાઈએ કહ્યું, મહારાજ તમે જે આજ્ઞા કરી છે એમ જ મારે કરવાનું હોય, પણ મહારાજ છે ને શંકર પાર્વતીને છે ને ઝઘડો થઈ ગયો તો અમારે કાંઈ એકલા એકલા બધું ખવાય, અમારે તો હોય પાછું એ વાટ જોઈને બેઠા હોય કે ગયા છે તો કંઈક પ્રસાદ લાવશે. અમારે ઘણા હરિભક્તો ઉપર આવ્યા હોય ને, ક્યારેક સંતો કંઈ પ્રસાદીનું દે, પછી આપણે કહે જમી જાઓને ભગત, તો કે ના ના સ્વામી લઈ જઈએ, ઘરે બધાય થોડો થોડો પ્રસાદ લેશે. હા, પ્રસાદનું મહાત્મ્ય દરેકના પેટમાં જાય, દરેકની જીવ ઉપર જાય, દરેક પાવન થાય. હમણાં બે દિવસ પહેલાં એક હરિભગતને પ્રસાદ દીધો હશે, તો કે સ્વામી શનિ રવિમાં આવવાના છે, એના સંબંધીઓ આટલો મૂકી રાખ્યો છે, દરેકને થોડો થોડો આપીશું, કે આટલો હતો એમાંથી, કે મેં આટલો લીધો, ઘરવાળાએ આટલો લીધો, બીજા કોઈ હશે એને આટલો લીધો, આટલો શનિ રવિની અંદર બીજા અમારા રિલેટિવ્સ આવવાના છે, તો આટલો બે ચમચી મૂકી રાખ્યો છે, એ બધાને થોડો 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 જમાડશું જ્યારે ઘરે ત્યારે એમાં ઉમેરી દેશું. એ પ્રસાદની વાસ્તવિક ભાવના છે, કે એને પ્રસાદની જ ભાવના કહેવાય, એને પ્રસાદની જ ભૂખ કહેવાય. સ્વાદની ભૂખ નહીં, પ્રસાદની ભૂખ. જેવું ખારું છે પણ મહારાજનું છે ને પ્રસાદીનું, તો ભાવે એવી રીતનો ભાવ, એ વાસ્તવિક પ્રસાદનો લોભ કર્યો કહેવાય. ત્યારે દાદાભાઈએ કહ્યું, શ્રી હરિએ જે આજ્ઞા કરી છે એમ કરીશ, પણ અમારે ઝઘડો ના થાય એવું કરવું પડે ને. ત્યારે શ્રીજી મહારાજ કેટલા પ્રેક્ટિકલ ભગવાન છે, જો શ્રી હરિ કહે તુમ સુખ હોય જીમી, હમારી અજ્ઞા તો કરના તીમી, અજ્ઞા મે હોય જીતનો દોખા, તાકો કરન ત્યાગ હિ સુખા, તાકો કરન ત્યાગ હિ સુખા. મહારાજે કહ્યું, જેમ સુખ થાય તેમ અમારી આજ્ઞાને પાળજો, આજ્ઞા પાળવા જતા જેનાથી દુઃખ થાય તેટલું છોડી દેવું, પણ સુખ થાય તેમ કરવું. એનો અર્થ, આપણને સુખ થતું હોય ને ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો વાંધો. આમાં મહારાજ કેટલું સરસ કે છે, જો જેમ સુખ થાય તેમ અમારી આજ્ઞાને પાળજો, આજ્ઞા પાળવા જતા જેનાથી દુઃખ થાય તેટલું છોડી દેવું, એટલી આજ્ઞાને સુખ થાય એમ કરવું. એનો અર્થ, આપણને સુખ મળતું હોય તો આજ્ઞાને છોડી શકાય છે, એવો અર્થ થાય. આજ્ઞાની અંદર પણ ઘણા બધા વિભાગો છે, સામાન્ય આજ્ઞાઓ હોય, વિશેષ આજ્ઞાઓ હોય, કેટલીક આપણા આશ્રમ લગતી આજ્ઞાઓ હોય, એ બધી આજ્ઞામાં કોઈ બાંધછોડ ન થઈ શકે, પણ સામાન્ય આજ્ઞા હોય એમાં બાંધછોડ થઈ શકે. એની અંદર ક્યારેક કોઈક કારણસર છૂટી આમથી આમ લેવી પડે તો વાંધો નથી. કેવી? કોઈ વાર આપતકાળ હોય, આજ્ઞા તો આમ જ છે પણ આપતકાળ છે, તો આપતકાળની અંદર એ પ્રકારે થોડોક ફેરફાર કરીને પણ, કયું સુખ? શરીરનું સુખ નહીં, સત્સંગનું સુખ રહે. અહીંયા આગળ જે સુખ શબ્દ વાપર્યો છે ને, કે જેને કરીને સુખ થાય એવું કરવું, એ કયું સુખ? આ સત્સંગનું સુખ રહે એવું કરજો. કે પ્રસાદ તમે એકલા ખાઈ જાઓ અને ઘરે જઈને પછી ઝઘડો થાય એના કરતા, ઘરવાળા પણ રાજી રહે તો બેયને સત્સંગ થાય એવું સુખ રહે ને, સંસાર હરખો હાલે, તો એમ કરજો. કહેવાનો અર્થ એવો છે, આ લોકના સુખ માટે શ્રીજી મહારાજ નથી કહેતા આજ્ઞા લોપો, નહીં તો વચન લોપીને જાણે સુખ લેશું એ તો નિષ્કુળાન સ્વામી કે, જો કહેવાને રહેશું તો કહેશું કે કોઈ વચન લોપીને સુખ્યો થયો જ નથી,
સ્વામી કે જ્યારે આકાશની અંદર ફૂલ ઉગશે, જ્યારે જ્યારે નપુસક થકી છોકરાનો જન્મ થશે, કદાચ નપુસક થકી છોકરાનો જન્મ શક્ય છે, કદાચ આકાશમાં ફૂલ ઉગવા શક્ય છે, જ્યારે કોઈક દિવસ સૂર્ય પણ રોજ પૂર્વમાં ઉગે છે પશ્ચિમમાં ઉગે એવું કદાચ સ્વામી કે શક્ય બની જાય, પણ કોઈ ભગવાનની આજ્ઞાને લોપે અને એને સુખ મળે, સ્વામી કે વાતમાં કોઈ માલ જ નથી, થાય જ નહીં, શક્ય જ નથી. સ્વામી કે આ તો કહેવાને કહેશું, તો અહીં તો મહારાજ કહે છે કે અમારી આજ્ઞામાં એટલો ફેરફાર કરવો એટલે આવી રીતે કરવો, સુખ થાય એમ કરવું. સંતોએ કીધું હોય કે 6 વાગે આવજો, પણ ઘરવાળા કે ભાઈ મારે જો ભાડા 6 એમ 7:45 પતે છે, મંદિરે મારે આવવું છે, તો આપણે 7:30 ભેગા જ જવું છે, ગાડી એક જ છે, મારે મંદિર જવું છે. તો સંતોને બે હાથ જોડીને કહેવું કે સ્વામી તમે 6 વાગે કીધું છે, પણ પ્રોબ્લેમ આવો છે. એટલે સંતો તરત સમજે કે કંઈ વાંધો નહીં, એ આજ્ઞા લોપી ના કહેવાય, એમાં સત્સંગનું સુખ છે. એટલે સુખ કયો શબ્દ છે કે જેમાં સત્સંગ વધે, સત્સંગ સંબંધી સુખ આવે એવી આજ્ઞાની અંદર ફેરફાર કરવો. દેહ સંબંધી કે આ સંસાર સંબંધી સુખ આવે એની માટે આજ્ઞામાં ફેરફાર ના કરવો, નહીં તો ક્યાંના ક્યાંય માયાના પ્રવાહમાં વહી જઈએ એવું થાય. કારણ કે જીવનો તો એવો સ્વભાવ છે, ભગવાનની આજ્ઞા લોપવામાં જ એને સુખ દેખાય છે. જ્યાં સુધી ભગવાનનો યથાર્થ ભક્ત થતો નથી ત્યાં સુધી જેટલી ભગવાનની આજ્ઞા લોપાય એમાં જ એને સુખ લાગે, એવું જોવામાં, એવું સાંભળવામાં, એવું સ્પર્શ કરવામાં, એવી જગ્યાએ ફરવામાં, એવો સંગ કરવામાં, એવી વાતો સાંભળવામાં, એવી જગ્યાએ જવામાં, આ બધામાં જ એને સુખ લાગે, એમાં જ એને સુખ મનાય. જ્યાં સુધી હજુ પ્રાકૃત ભક્ત હોય ને, ભગવાનનો પાકો ભગત ના થયો હોય, પ્રાકૃત હોય, ગુણ બુદ્ધિવાળો હોય, હાલ્યો જતો હોય, ત્યાં સુધી એમાં સુખ આવે. જ્યારે ભગવાનનો પાકો ભક્ત થાય ત્યારે સત્સંગનો સુખ આવે. જેમ કે મહારાજે કહ્યું સંતોને કે મારા સંતોએ રસકસવાળું ના જમવું, ઘી તેલ આદિ તો રસવાળું તો બિલકુલ નહીં, ચીકનું તો કાંઈ જમવું નહીં. પણ મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી ગામડા ફરવા ગયા અને બ્રાહ્મણે ખીચડી બનાવી, સંતોએ પહેલેથી કીધેલું ખીચડીમાં ઘી ન નાખતા અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે, બ્રાહ્મણે ખીચડીમાં ઘી તો ન નાખ્યું, પરંતુ જે ખીચડી ઠાકોરજીને ધરાવી હતી, ઠાકોરજીને તો ઘી વિનાની ધરાવાય નહીં, એટલે ઠાકોરજીની ખીચડીમાં ઘી નાખેલું, અને એ ખીચડી જે ધરાવેલી હતી એને આખા તપેલામાં મિક્સ કરી. હવે ઠાકોરજીની થાળીમાં જે ઘી નાખ્યું હોય ખીચડીમાં એ તો એક એક ચમચી હશે, 2 ચમચી હોય, 60 થી 100 સંતો માટે જે ખીચડીનું તપેલું હતું એમાં 2 ચમચી ઘીવાળી ખીચડી જતી રહી તો બધાય સંતોને પછી તો ઘીની સુગંધ તો આવે જ. એટલે સંતો કે આ તો જમાય નહીં. આત્માનંદ સ્વામી એમાં કડક સ્વભાવના, આત્માનંદ સ્વામી કે અનીડો, કોઈ ખાતા નહીં કે આમાં તો ઘી છે. મુક્તાનંદ સ્વામીએ આ અંજલિ આપી દીધેલી હતી પત્તરમાં. સ્વામીએ વિચાર્યું કે ઓહો, આટલા બધા સાધુની પંક્તિ થઈ છે, આટલા બધા સાધુની, આ બધા 3-3 દિવસના ભૂખ્યા છે, આ બ્રાહ્મણ સત્સંગી નથી, એને સંતો ઉપર દયા આવીને સંતોને એક સારા મોટા સાધુઓ જાણીને એને જમાડવા માટેનો આ પહેલો પ્રયાસ કર્યો છે. જો આ સાધુઓ પત્તર પરથી ઊભા થશે, આ ખીચડીને જો નાખી દેશે, તો આને સત્સંગનો નવો આદર છે, આને એટલો અભાવ આવશે, આ સાધુના દ્રોહના કારણે અને આ સાધુના અભાવ જો આને આવશે ને, તો આ કરોડ જન્મે પણ પાછો સત્સંગના યોગમાં નહીં આવે. એક બાજુ પર શ્રીજીનું વચન છે કે મારા સાધુએ ગળ્યું ચીકનું ખાવું નહીં, એક બાજુ ઉપર આ જીવ સત્સંગમાંથી પડે એમ છે અને આટલા સાધુઓ ભૂખ્યા રહે એમ છે. મુક્તાનંદ સ્વામી કે સંતો જમી લો, મારા જે ઠપકો આપશે ને એ હું સાંભળી લઈશ, તમે જમી લો. આત્માનંદ સ્વામી કે હું તો નહીં જમું, એ ધર્મની મૂર્તિ હતા, હું નહીં જમું, મહારાજની આજ્ઞા લોપાવો છો કે તમે મોટા થઈને. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જે ઠપકો દેશે હું સાંભળી લઈશ,
બીજા બધા સંતો સ્વામીના વચન જમી લીધું, આત્માનંદ સ્વામી ન જમ્યા, પણ મહારાજ આત્માનંદ સ્વામીને ભેટ્યા, એને વચન પાડ્યું એટલે ભેટ્યા. પણ મુક્તાનંદ સ્વામીએ સત્સંગનું સુખ થાય, સાધુઓ ભૂખ્યા હતા એને સુખ થાય તો એ સારી રીતે ભજન સ્મરણ કરી શકે, ઓલો બ્રાહ્મણ છે એને ગુણ આવે તો એ સત્સંગમાં આગળ વધે, આ બધા સુખના માટે, આ બધા સુખને કેન્દ્રમાં રાખી અને સ્વામીએ મહારાજની આજ્ઞા ઉપર જ પગ દીધો કહેવાય ને. વાસ્તવિક તો મહારાજે કહ્યું ચીકનું ના ખાવું એટલે પતી ગયું. એ પછી ગમે તે હોય, એક ચમચી ઘી હોય કે એક ચમચી એક ટીપું ઘી હોય, પણ એ પડ્યું એટલે મહારાજની આજ્ઞા પૂરી થઈ ગઈ, ત્યાં આગળ એ ખવાય જ નહીં. પણ સ્વામીએ ત્યાં એ આજ્ઞાને ફેરવડાવી, કયું સુખ જોઈને? સત્સંગનો સુખ. એટલે ભગવાનની આજ્ઞાને ફેરવવી, પણ કઈ બાબતે? સત્સંગના સુખને અર્થે ફેરવવી, ગમે ને ના ફેરવાય, સત્સંગના સુખને અર્થે. આ યાત્રાઓમાં જઈએ અમે સંતો તો અહીં મંદિરની અંદર જેટલું અમે સોળે ને પવિત્રતાથી કરીએ, તો યાત્રાઓની અંદર અમારે રસોઈ કરવી હોય અમે બહુ જ તકેદારીથી બધું કરતા હોઈએ, છતાં પણ 100% અમને સંતોષ મળે એવું બધું ન હોય. સુવાથી માંડીને બેસવાથી માંડીને જમવા સુધીની કોઈ પણ વસ્તુ અમને જે સંતોષ હોવો જોઈએ એવું કશું ના હોય, છતાં પણ એમાં થોડો ઘણો પ્લસ માઇનસ કરીને ચલાવીએ. કોને અર્થે? સત્સંગના સુખને અર્થે, સત્સંગના સુખને અર્થે. મહારાજે કોઈ જગ્યાએ વિચરણ કર્યા છે, મહારાજના પ્રસાદીના સ્થાનો છે, મહારાજ એવી જગ્યાએ ગયા છે ત્યાં તમારે દર્શન કરવા માટે જવું હોય તો એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે, થોડું ઘણું ત્યાં ફેરફાર પણ કરવો પડે, પણ એ સત્સંગના સુખને અર્થે એ વિચાર કરીને પછી એમાં ફેરફાર કરો. મહારાજે કહ્યું કે નિત્ય સ્નાન કરીને પૂજા કરવી, પણ હોસ્પિટલાઇઝ થઈ ગયા છે, સ્નાન થાય એવું જ નથી, અને સ્નાન કરે તો બહુ તકલીફ થઈ જાય એવી છે, દાજી ગયા છે કે બીજું કંઈ થયું છે જેમાં સ્નાન થાય એવું જ નથી, તો સ્નાન કર્યા વિના પણ પૂજાની પેટી પૂજાનું આસન પાથર્યા વિના જમી લે, છતાં પણ એટલો ફેરફાર થયો. પણ સુખ કયું જોયું છે? સત્સંગનું. એટલે ભગવાનની આજ્ઞા કે કોઈ મોટાની આજ્ઞામાં કદાચ અહીં જે કીધું છે ને થોડો ફેરફાર, એ ફેરફાર કરવાનો કરવો જ નહીં, પહેલાં તો આપણી પાસે ના હોય તો જેને થોડી ખબર પડે એને પૂછવું, પણ કરવું પડે તો પહેલાં પહેલું બરાબર વિચારવું કે આમાં સત્સંગ સંબંધી સુખ માટે મેં ફેરવ્યું છે ને, મારા દેહના સુખ કે સંસારના સુખ કે ઇન્દ્રિયોના સુખ માટે તો નથી ફેરવ્યું ને, એ બરાબર રાખવું, નહીં તો જો દેહ કે સંસાર કે ઇન્દ્રિયોના સુખ માટે જો વચન ફરે ને તે તો નરકની અંદર નાખવાવાળા થાય. એ ક્રિયા માટે ત્યાં ધ્યાન રાખવું. સુખ કરન હમારે હે તાના, સુખ કરતે દુખ આવે અજાના, તેતનો વચન સો ત્યાગ હી કરના, તેતનો વચન સો ત્યાગ હી કરના, યાકો હમ કબુ દોષ ન ધરના, યાકો હમ કબુ દોષ ન ધરના. અમારે તો સુખી કરવાનું જ એક તાન છે, તે સુખ આપતા અજાનમાં ક્યાંક દુઃખ આવી જાય તો તે દુઃખ થાય તેવા વચનને તજી દેવું, અને તે તજી દેવાથી અમે કાંઈ તેનો દોષ માનશું નહીં. મહારાજ કે અમે અમારે તો તમને સુખી કરવા છે, એટલે અમે જે વચન કહીએ ને એમાં તમારું સુખ હોય, પણ કદાચ ભગવાન કેવી લીલા કરે છે, કદાચ શું આ કંઈ અજાણે હશે, અંતર્યામી નથી, એને ભૂત ભવિષ્ય વર્તમાનની કાંઈ ખબર નહીં હોય, કોઈ મોટા સત્પુરુષ આજ્ઞા કરે તો એને કશી ખબર જ નહીં પડતી હોય, આગળ પાછળની બધી ખબર હોય, કદાચ સુખ આપતા અજાનમાં ક્યાંક દુઃખ આવી જાય. મહારાજ કે કદાચ હું તમને કંઈ કહું અને મારી આજ્ઞા પાડતા તમને દુઃખ આવી જાય એવું હોય ને, તો તમારે એ વચનને તજી દેવું, હું તમારા પર કુરાજી નહીં થઉં, અમે એનો દોષ નહીં માનીએ કે અમારું વચન કેમ ના માન્યું, આવું કીધું, રાજી રહેશું એમ, કાંઈ તેનો દોષ માનશું નહીં. કેટલા સરળ છે મહારાજ, ભગવાન છે તો એવો આગ્રહ નથી રાખતા કે તમારે આવું હોય તો આમ જ કરવું, એ આપણને શીખવાડે છે.
બહાર બરાબર સ્નો હોય, એટલો બધો સ્નો હોય કે ગાડી સ્લીપ થઈ જતી હોય, ને પછી અમે મંડીએ, ભગત આવો ના આવો જ, કેમ ના આવો તમે? એ તો જેને આજ્ઞા કરવાની હોય, આજ્ઞા તમારા સંતોને કરવાની હોય, તો પછી ત્યાં આગળ કદાચ કોઈ ન પાડી શકે તો રાજી રહેવું, ના આવી શકે, પરિસ્થિતિ એવી છે, કોઈને ઘેર કોઈ પ્રસંગ એવો હોય તો ન થઈ શકે, એનાથી પરિસ્થિતિ એવી છે. તો કહે છે કે એની અંદર અમે દોષ માનશું નહીં મહારાજ, કે કદાચ તમને દુઃખ આવતું હોય તો છોડી દેજો. વિવેક ન રાખે તો પ્રાણી દુઃખી થાય છે, સૌએ વિવેકની વાતને સમજી લેવી જોઈએ. વિવેક રાખો, કોઈ પણ વચન ભગવાન કે મોટાનું હોય એમાં વિવેક રાખીને વર્તવું પડે. જો વિવેક ન હોય તો દુઃખી થવાય. અને વિધિ અને નિષેધને કહેનારા અપાર વચન છે, અપાર વચન છે, વિધિ અને નિષેધને કહેવાવાળા અપાર વચન છે, તે અમારા વચન છે એમ જાણવું. વિવેક વિન દુખી હોત હે પ્રાણી, વિવેક કી વાત સબ લેના જાની, વિધિ નિષેધ વચન હે અપારા, સો જાન નો યહ વચન હમારા. અમારા વચન છે એમ જાણવું, અમે જે વચન જેમ કહ્યું હોય તેને વારંવાર તેવા રૂપમાં જ પાડવું. તમે જે જે વચનને અમારું જાણો તેને ક્યારેય લગાર પણ છોડી દેવું નહીં. બે વાત કરી, આગળ કીધું કદાચ દુઃખ આવે હોય તો વચનને થોડો ફેરફાર કરો, હા ફેરફાર કરો, અને પછી આવે શું કે છે, અમારા વચનને તમે જે જાણો એને ક્યારેય પણ છોડી દેવું નહીં. એટલે મહારાજે ભેદ કર્યો, વિધિ નિષેધની જે વાત હોય ને એમાં કોઈ ફેરફાર ન થાય, અમુક ધર્મની અંદર કોઈ ફેરફાર ન થાય. આજે સાધુ છીએ અમે, સ્ત્રી અને ધનનો ત્યાગ, આમાં કોઈ ફેરફાર હાલે જ નહીં, ગમે એવો દેશકાળ થઈ જાય, પણ સ્ત્રી અને ધનના ત્યાગની અંદર અમારે કોઈ ફેરફાર ના ચાલે. તમારો ગમે એવો દેશકાળ આવે, તમારા 5 વર્તમાન છે, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવવું નહીં, અમારા 5 વર્તમાન છે, નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિર્માણ નિષ્ણે, આમાં કોઈ ફેરફાર ના હાલે. કયો ફેરફાર ચાલે? મહારાજે કહ્યું, અમારા આશ્રિતે સૂર્યો ઉગ્યા પહેલા ઉઠવું બ્રાહ્મ મુહૂર્તમાં, રાત્રે 10 ઘટી કાંઈ હોઈ જવું, તો આપણે 10 વાગે તો હજુ હંકેલો થતો હોય બધો, 12, 12:30, 1 વાગે તો આપણું શયન થતું હોય, તો પ્રાતઃકાળ તો આપણું બ્રાહ્મ મુહૂર્ત તો પછી 6 વાગે જ થાય, બ્રાહ્મ મુહૂર્ત 6 વાગે થાય ને 6:30 થાય, 7 વાગે થઈ જાય બ્રાહ્મ મુહૂર્ત. હવે ભગવાનની આજ્ઞા છે આ રીતે, યુગ અત્યારે આમ હાલે છે, તમે જોબોયથી આવો, કથા સાંભળો, થોડું કાંઈ બેસો, આ તે કરો, ત્યાં 11, 11:30, 12 થઈ ગયા હોય તો સહજ છે કે 4 વાગે તમે નથી ઉઠી શકવાના, અમે ન ઉઠી શકીએ. હા, આપણને હેબિટ પડવી એ વાત જુદી છે, આપણે એ વાતની આ વાત નથી, પરિસ્થિતિને બસ. કોઈકને રાતની જોબ છે, હવે રાતની જોબ છે એ તો સવારે 7 વાગે હોઈ જવાના, આજે 6 વાગે ઉઠવાના, સૂર્યોદય સમયે સૂવું નહીં ને, એને તો એ જ ટાઈમે હોવાનું, છડે ચોક આજ્ઞા લોપવાની, બોલો. પણ એ આજ્ઞા લોપી ન કહેવાય, એની જોબ હશે તો એ જોબ દ્વારા એનું ઘર ચાલશે, ઘર ચાલશે તે સત્સંગ કરી શકશે, ભજન કરી શકશે, સત્સંગના સુખને અર્થે, એનો કંઈ વાંધો નથી. પણ વિધિ નિષેધ જે કીધું, આ કરવું ના ના કરવું, એની અંદર અમુક જે વિશેષ ધર્મો હોય, જે આપણા વર્તમાન સંબંધી હોય, એની અંદર કોઈ ફેરફાર ક્યારેય ના થાય. એમાં ગમે એવું સુખ સુખ દેખાતું હોય ને, એ સુખને બાજુ પર મૂકી દેવું, એ સુખમાં કશું જ લેવાનું નથી, કઈ જે સુખમાંથી મેળવવાનું નથી, આગળ જતાં દુઃખ જ હોય અપાર. પણ ક્યારેક કોઈ પ્રસંગોપાત, કોઈ પણ નાની મોટી એવી કોઈ બાબતમાં ક્યારેક કંઈક બાંધછોડ કરવાની થઈ તો ભગવાનના મોટા પુરુષોની આજ્ઞા લઈને કરવું, આપણી જાતે તો આપણે ના જ કરી લેવું, ભગવાનના મોટા પુરુષો સંતો એને પૂછીને પછી કરીએ, તેમાં વાંધો ના આવે, કારણ કે એને પૂર્વાપરની ખબર હોય.
તુમારો હિત હમ જાનત જૈસા ઓર કુન ગમ પરે કબૂતેસા ઉસદ કિરીત સો વેદ હિ જાને કરી પલાવત ઔષધ પ્રમાણે ઉસદ ખાઈ કરે ત્યાગા અનેક રોગ કુમિલે તબ માગા વૈદ કે હાથ દિની નાડી જબ હો વૈદ કહે તેસે કરના તબહુ. મહારાજ કે તમારું હી તમે જેવું જાણતા હોઈએ તેવી ગમ બીજા કોઈને પડે નહીં. ઔષધની રીતને તો વૈદ જ જાણતા હોય, તેઓ ઔષધ પ્રમાણે પથ્યા પથ્ય પડાવતા હોય છે. ઔષધ ખાય પણ પરેજી ન પાડે તો તેમાં બીજા અનેક રોગોને આવવાની સંભાવના રહે છે. વૈદ પહેલું કે આ દવા લો તો તમે આટલું ખાતા નહીં, આટલું પીતા નહીં, આટલી ચરી પાડજો તો એ વૈદની દવા અસર કરે, નહીં તો દુનિયાનો હારામ હારો વૈદ લઈ આવો ને તો રોગ મટે જ નહીં, રોગ વધે. પછી કે આટલા બધા વૈદ ને આટલા બધા ડોક્ટર પણ કેમ થતું નથી, પણ ચરી જ ના પાડીએ આપણે, નિયમથી ચાલીએ જ નહીં તો કંઈ ના થાય. એમ મહારાજ કે અમે તો વૈદ છીએ, જન્મ ને મૃત્યુ એના રોગને ટાળવાવાળા બહુ મોટા વૈદ છીએ, માટે અમે જે કહીએ એ નિયમ પ્રમાણે વર્તવું. જ્યારે વૈદના હાથમાં પોતાની નાડી સોંપી હોય ત્યારે તો વૈદ કહે તેમ જ કરવું પડે. ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર કે આટલું કરવું પડશે, હા સાહેબ વાંધો નહીં, આટલી આટલી દવા લેવી પડશે, કંઈ વાંધો નહીં, આટલું ખાતા નહીં હમણાં 10 દિવસ, કશો વાંધો નહીં, બંધ કરી દેશું, આટલું તમારે આમ આમ ચાલવું પડશે, ચાલીશું, રોજ વોકિંગ કરીશું. ડૉક્ટર કે છે એ બધું જ કરવા માંડીએ છે. એમ મહારાજ કે અમે જીવના ડૉક્ટર છીએ, માટે અમે જે કહીએ ને એ બધું કરવું, એવું દાદાભાઈને કહે છે. પહેલાં છૂટ આપી પણ પાછળથી પછી કહી દીધું, નહીં તો આ જીવ એવો ને મહારાજને ખબર હોય કે અમે શાના માટે આ ફેરફાર કરવા કીધો છે, સમજ્યા વિના બધે ફેરફાર કરી નાખશે. અને તેમ કરવાથી જ રોગ નિર્મૂળ થાય તે પછી અનંત સુખ મળે. શ્રીહરિ આટલી વાત કરી રહ્યા ત્યારે સંતોની પંગત કરાવી, દરબારો અને પાર્ષદો પણ આવીને પંગતમાં બેઠા. કેવો મહારાજનો સ્વભાવ, દાદાભાઈને પ્રસાદ આપ્યો છે અને પ્રસાદ આપીને તો આટલી કથા કરી દીધી મહારાજે. કેટલો પ્રસાદ આપ્યો? આત્માનો પ્રસાદ એ આપી દીધો, બે પ્રસાદ આપી દીધા. મહારાજને વાતો કરવાનો સ્વભાવ કેવો જબરો, કે હાથમાં પ્રસાદ છે ને મહારાજે વાતો ચાલુ કરી દીધી, આટલી જ કથા કરી દીધી. ત્યારે શ્રીહરિ આટલી વાત કરી રહ્યા ત્યારે સંતોની પંગત કરાવી, દરબારો અને પાર્ષદો પણ આવીને પંગતમાં બેઠા. ત્યારે શ્રીહરિ તે સૌને પીરસવા લાગ્યા. જ્યાં સુધી સર્વ સંતો જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસવા માટે પંગતમાં ફરતા રહ્યા. મહારાજને સંતો પર બહુ હેત, બહુ જ હેત. વારે વારે પીરસવાનો મહારાજને શોખ, બહુ શોખ મહારાજને. એક બામણવા કરીને ગામ છે, ત્યાં આગળ મહારાજ છે ને ભાતને શીરો સંતોને પીરસતા હતા, અને સંતોનો ઉપવાસ હતો એટલે પારના હતા, બીજે દિવસના 12 પારના હોય ને એવા. ને એક પટલાની પાસે 4-5 ભેંસો હતી, એનો ડેલો નજીકમાં હતો, તે ભેંસો દોતી હતી. તે મહારાજ પટલાની પાસે જઈને કે મને થોડું દૂધ દે, કે તારે 5-6 ભેંસો છે તો આટલા બધા દૂધને હું કરીશ, તો તારો છોકરો હોય તને દૂધ પાય કે ના પાય? ઓલી પટલાની કે પાવ ને, કે આ ભેંસો એટલે તો રાખીશ. મહારાજ કે આ બધા મારા છોકરાને મારે દૂધ પાવું છે, કે લાવ. પટલાનીએ રાજી થઈને દૂધ આપ્યું અને મહારાજે સંતોને ભાત શીરોને દૂધ પીરસ્યા અને સંતોને રાજી કર્યા. મહારાજને સંતોને જમાડવાનું બહુ ગમતું, સંતોને મહારાજ પોતાના બાળકની જેમ રાખતા અને એમ જ રહે. મહારાજ કે 5 સાધુને માનસાય કરીને જેને રાખતા આવડે ને એની પાસે સાધુ સુખેથી રહે, એમને એમ નથી રહેતા. સાધુ સુખેથી રાખતા આવડે ત્યારે રહે. આજ ગુરુજી જેવા મોટા પુરુષો અમારા જેવા આટલાને સંભાળતા હોય ને, એને ખબર હોય કે એટલાને સંભાળવા કેવું હોય છે, એને કેટલો ભોગ આપવો પડે એ કોઈને ખબર ના પડે. આપણને ઘણી વખત ખબર ના પડે કે આપણે મોટાનો ભોગ લઈએ છીએ કે મોટા માટે ભોગ આપીએ છીએ,
કેલ્ક્યુલેશન કરીએ ને તો મોટાનો ભોગ જ લેતા હોઈએ ને, ભગવાનનો ભોગ જ લેતા હોઈએ. આપણે ભોગ આપવા કરતા ભોગ વધારે લેતા હોઈએ, ધ્યાન ના રહેતો. હા, ગાય છે એ ધાવણ કોને આપી શકે? વત્સ થાય એને આપી શકે, આખલો થાય પછી, તો ગાય એને ધાવણ ના આપી શકે, એની માટે પારહો ના મૂકી શકે. એમાં ગાયનો વાંક નથી, આખલો થઈ ગયો એનો વાંક છે. જીવને ભગવાન કે ભગવાનના સદગુરુ એની પાસેથી કાંઈ જોઈએ છે તો વત્સ થવું પડે ને. અર્જુન વત્સ થયા તો શ્રીકૃષ્ણે ગીતા દોહરાવી, અર્જુન વત્સ થયા તો શ્રીકૃષ્ણે ગીતા આખી આપી, પણ ન થયા હોત તો ન મળત. એમ ભગવાન કે ભગવાનના સદગુરુ મોટા હોય એને જીવ પ્રાણી માત્ર પર બહુ હેત હોય છે, અને હેતથી હાચવે ને ત્યારે જીવની અંદર કેવું પરિવર્તન આવે ને, એ આમ ચમત્કારિક લાગે ને. કેટલાક પ્રસંગ ચમત્કારી ના લાગે કે ઓહો, મારા પાપ ધોવાય છે, મારા પાપ ધોવાય છે, એવી અંતરદૃષ્ટિ થઈ જાય કોકને. થોડીક એને કાંઈ ભગવાન ને ભગવાનના મોટા સાધુની સેવા મળે અને જીવને એમ થાય કે ઓહો, મારા પાપ ધોવાય છે, એમને એમ થોડું થાય. એ તો ભગવાનને મોટાની કેટલી કૃપા, એ જ મોટો ચમત્કાર. મોટા મોટા ચમત્કાર એ કે અંતરદૃષ્ટિ જીવને થવા લાગે. પણ ભગવાનને સંતો પર બહુ હેત. સંતો જમે ત્યાં સુધી મહારાજ ફર્યા જ કરતા પંગતમાં, થાકે નહીં, પીરસ્યા કરતા. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા, તે પછી આવીને પલંગ ઉપર થોડી વાર સુધી પોઢી ગયા. બે ઘડી સુધી સંતો ધ્યાન કરતા રહ્યા. પછી બધા સંતો મૂર્તિનું મનમાં ચિંતવન કરતા કરતા શહેરની બહાર સ્નાન કરવા માટે ગયા. બહાર ગયેલા સંતો રસ્તામાં ચાલતા અથવા તે ક્રિયાઓમાં વચ્ચેના સમયમાં સંતોના ધર્મની વાતો કરતા. સંતો ચાલ્યા જતા ને તો ગામ ગપાટા નહોતા મારતા, સંતોના ધર્મની વાતો કરતા. કોઈક સંતો હરિભક્તોના એકાંતિક ધર્મની વાતો કહેતા, અને કેટલાક સંતો તો શ્રીહરિના ચરિત્રોની ઘણી રીતની વાતો કરતા હતા. ખાવું પીવું સૂવું બેસવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાઓ કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની દરેક ક્રિયા એવી હોય કે જેનાથી કુસંગી વ્યક્તિ હોય એ સત્સંગ આસુરી ના થાય, આસુરી કોઈ દી ના થાય. આજ હવારે આવ્યું હતું ને ગુરુજીની કથામાં, આસુરી કોઈ દી ના થાય. આસુરી તો જ્યાં જાય ત્યાં તો તૈયાર જ બેઠા હોય આપણી સેવા કરવા માટે. ગુરુજી કહેતા ને સેવા કરવા તૈયાર જ હોય, એમ આસુરી સેવા જ કરવાનો ગમે ત્યાં રહ્યો હશે. મહારાજ કહે તો ગમે ત્યાં રહ્યો હશે, દેહ મૂક્યા પછી પણ એ ભગવાનને ભગવાનના સંતનો દ્રોહ કરશે. દેહ મૂક્યા પહેલા કરશે, દેહ મૂક્યા પછી કરશે. આસુરીનું એ જ કામ છે, દૈવીનું એ કામ નથી. સંતો ચાલ્યા જતા હતા, સંતો પોતાના ધર્મોની વાતો કરતા, એકાંતિક ધર્મની વાતો કરતા, મહારાજના ચરિત્રોની વાતો કરતા. કોઈ ખાવા પીવાની વસ્તુઓની વાતો અથવા જગતના સંબંધવાળી કોઈ પણ વાતને અત્યંત દોષરૂપ જાણીને સંતો મુખથી ઉચ્ચારતા જ નહીં. બીજી વાતો સંતો નહોતા કરતા, જગત સંબંધી ભગવાનની વાતો કરતા. અને ભગવાનના સંતો ને ભગવાનના ભક્તો તો એવા જ હોય ને કે જે ભગવાનની જ વાતો કરતા હોય, સત્સંગ સંબંધી વાતો કરતા હોય, ધર્મ નિયમની વાતો કરતા હોય, સત્સંગનો ઉત્કર્ષ કેમ થાય એમ વાત કરતા હોય, પોતાનો આત્મા ભગવાનમાં કેમ જોડાય એમ વાત કરતા હોય, એ વાતથી સમાસ થાય. અને સંતો એવી વાતો કહેતા કે જેટલા પાપ કહેવાય છે તે બધાથી આખું જગત નકસિક ભર્યું છે, ચારે ખાનમાં રહેલા જીવના બધા દેહ પાપથી ભરપૂર ભર્યા છે, બધાના દેહ ખોટા જ જોવામાં આવે છે, ખરેખર તો જીવ સિવાયની કોઈ સાર વસ્તુ નથી, કારણ કે વિકારને કારણે તે દેખાઈ આવે છે, વિકાર વિના તે દેખવામાં આવે નહીં, અને સાર વસ્તુ જે આત્મા તેને કારણે દેહાદિકમાં તે વિકાર થાય છે, અને આત્મા સિવાયનું બીજું તત્વ એકે થોડુંક પણ અડવા યોગ્ય રહ્યું નથી. આ શરીરમાં આત્મા રહ્યો છે એટલે આ શરીર વિકારરૂપ થાય છે, વિકારરૂપ એટલે એનો વિકાસ થાય છે, જે છે એમાં ફેરફાર થાય છે. આત્મા નીકળી જાય પછી શરીરમાં કોઈ ફેરફાર થતો નથી, બસ પછી તો હળવાનું બળવાનું. તો અહીંયા આગળ કહે છે કે આત્મા જ એક સાચો છે, બાકી તો બધું વિકાર રૂપ જ છે આખું શરીર. અને
આત્મા સિવાયનું બીજું તત્વ એકેય થોડુંક પણ અડવા યોગ્ય રહ્યું નથી. આત્મા સિવાયનું બીજું કાંઈ અડાય એવું નથી ને, અડીને ના આવવું પડે છે. જેદી આત્મા આ શરીરમાં નથી હોતો તેદી આ શરીરને અડે તો તારા સૂતક લાગે છે. બોલો સંતો, અમારે ક્યારેક કોઈક જગ્યાએ ક્યારેક પ્રસંગોપાત ક્યાંક જવાનું થયું હોય, સબને અડવું પડે, તારા સૂતક લાગે, આવીને સ્નાન કરે, સ્નાન કરીને પછી એ તારા દેખાય ત્યાં સુધી બેસવાનું, ક્યાંય જવાય નહીં, ઠાકોરજીની સેવામાં ના જવાય, કોઈ બીજી ધાર્મિક વિધિ કશું જ ના થાય, અને તારા દેખાય ત્યાર પછી ફરી સ્નાન કરીને જનોય બદલી, અને ત્યાર પછી એ પાછો રેગ્યુલર લાઈફમાં આવે. એક શરીરમાંથી આત્મા નીકળી જાય તો એને અડીને આવું થાય, અડીને પણ ના આવવું પડે પછી, એવું છે. તેને મનુષ્ય શરીર પામીને ખાય છે તેના જેવો બીજો કોઈ કસાઈ કોને કેવો, માંસ ખાવાવાળાની વાત કરે છે. એને જે ખાય, મીટ જે ખાય છે, કસાઈથી ગયેલો છે. તો જીવ મનુષ્ય દેહમાં હોય ત્યારે તેને પાપનું જ્ઞાન કે પુણ્યનું જ્ઞાન થાય છે. જીવને આ બધું જ્ઞાન ક્યારે થાય છે કે જ્યારે એને મનુષ્યનું શરીર આવે છે ને ત્યારે વાત, ભગવાનના સાધુની વાત સાંભળે ત્યારે પાપને પુણ્યનું જ્ઞાન થાય છે. નહીં તો જગતને ક્યાં ખબર જ છે કે પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય? એને તો એક જ વસ્તુ છે, આપણે હેપ્પી કેવી રીતે રહીએ એવું કરો. પાપ પુણ્ય કાંઈ નહીં, આપણે આ મોજમાં કેવી રીતે રહીએ એ કરો. પાપ પુણ્ય તો એને કંઈ આડું આવે જ નહીં, એન્જોય કરો. કેવી રીતે થાય? દારૂ પીને થાય, માંસ ખાવાથી થાય, રેસ્ટોરન્ટમાં રખડવાથી થાય, વ્યભિચાર કરવાથી થાય, જે રીતે થતું હોય એ રીતે, પણ જે થતું હોય એ બધું કરો. એની માટે પાપ પુણ્ય કશું નથી. જેને વાતને સાંભળી છે એને ખબર પડે છે કે આને પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય, બાકી નથી ખબર. અને મનુષ્યના શરીરમાં ખબર પડે, પૂંછડાને ચાર પગવાળું શરીર હોય એની આગળ તમે ગમે એટલો ઉપદેશ આપો એને કાંઈ ખબર ના પડે. મનુષ્ય તન કો દિવસ કહાવે, જાગે તાકુ અર્થ હી આવે, ચોરાસી દેહ કે જીતને પાપા, મનુષ્ય તન હો ને નિસ પાપા. મનુષ્ય શરીરને દિવસ કહેવાય છે. મનુષ્ય શરીર આવ્યો એટલે દિવસ આવ્યો. આયો આયો મનુષ્ય અવતાર રે નર, ચાર દિવસ મિજમાના રે નર, ચાર દિવસ મિજમાના. આયો આયો મનુષ્ય અવતાર, આ મનુષ્યનો અવતાર આવ્યો છે ને એને દિવસ કહેવાય. આપણો દિવસ ઉગ્યો, એ દિવસમાં જે જાગે છે અર્થાત સાવધાન થાય છે તેને મનુષ્ય દેહનું પ્રયોજન સિદ્ધ થાય છે. અને લક 84ના જેટલા પાપ છે તેની શુદ્ધિ કરવાનું સાધન મનુષ્ય દેહ જ છે. 84 લાખ જાતના શરીરમાં જે પાપ કર્યા છે ને એ પાપને ધોવાનું કામ આ મનુષ્ય શરીરે કરવાનું છે. આમાં બાથરૂમ આમાં ધોધો જ કરવાનું છે. એની જગ્યાએ 84 લાખ જાતના પાપ તો ધોવાનું કામ કરે નહીં. 84 લાખમાં ક્યાંય પાપ ધોવાય એવું પાણી નથી આવતું, પાણી જ નથી, પાણી જ નથી. એટલે કોઈ એ 84 લાખમાં કોઈ જગ્યાએ પાપ ધોવાય એવું છે જ નહીં. ને પાપ થાય એવું છે પણ પાપ ધોવાય એવું કાંઈ નથી. અનાયાસે ભગવાન કે સત્પુરુષનો યોગ કોઈ કારણસર થઈ જાય એ વાત આખી નોખી છે. એ તો રેર કેસમાં બનતું હોય. બાકી પાપને ધોવા માટેનું બાથરૂમ મનુષ્ય શરીર છે. હવે એ તો ધોવાનું તો બાજુ પર રહ્યું, એ પોટલા તો હજુ મૂકવાના બાજુ પર રહ્યા ને પાછો નવા પોટલા બાંધવા માંડ્યો. બાથરૂમમાં નાવાની જગ્યાએ ન્યા ગંદુ કરવા માંડે પાછો, તો એ તો કેટલું ખરાબ. મહારાજને રાજી કરાય એમ વર્તવામાં કટિબદ્ધ હોય છતાં પણ ગાફલપણું ન આવે, અને કોઈ નવા આદરવાળાને વાત આ સંભળાતી હોય તેને ખ્યાલ આવે કે આ મનુષ્ય શરીર છે સાના માટે છે? પૂર્વના પાપને ધોવા માટે છે, ભગવાનને રાજી કરવા માટે છે, ભગવાનને ભગવાનના સંતનો રાજીપો મેળવવા માટે આ મનુષ્યનું શરીર છે. લક 84ના જેટલા પાપ છે તેની શુદ્ધિ કરવાનું સાધન મનુષ્ય દેહ છે.
મનુષ્ય દેહ મળ્યા છતાં જે પાપોને છુપાવી રાખે છે તે કાંઈ વધારે પડતી મોટાઈ નથી. મનુષ્ય દેહ મળ્યા પછી બધા પાપને છુપાવી રાખે, ટૂંકમાં ધોવા પ્રયત્ન ના કરે, અને જગતમાં ગમે એટલી મોટાઈ મેળવે. અહીંયા આગળ મહારાજ કહે છે, એ તો મૂરખ છે વ્યક્તિ. આવું સમજીને સર્વે જ્ઞાની પુરુષો બધાને જ્ઞાન ઉપદેશ કરતા રહે છે. કોઈ પણ એક જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે તો જીવના ગર્ભવાસ આદિ બધા દુઃખો છૂટી જાય છે. આ વખતે તો શ્રીહરિએ સ્વેચ્છાથી દુર્વાસાના સાપને નિમિત્ત કરીને જીવોને ઉદ્ધાર કરવાનું વિચાર્યું છે. અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા હોય તેવો કોઈ અવતાર આપને સાંભળ્યો નથી. જે પ્રાણી આવેલા ઉત્તમ અવસરને ચૂકી જશે તેને ઘણી મોટી નુકસાની થશે. શ્રીજી મહારાજ અનંત જીવોના કલ્યાણના અર્થે જ આ પૃથ્વી પર આવ્યા. પૂજ્યપાદ ગુરુજીએ ગઈકાલની કથાવાર્તા દરમિયાન કીધું હતું, ભાગવત ધર્મનું પોષણ કરવાવાળા એટલું નહીં સંસ્થાપક, એના સંસ્થાપક જ શ્રીજી મહારાજ છે. અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જ મારે પૃથ્વી પર જવું છે, આત્યંતિક કલ્યાણ કરવા, એવો સંકલ્પ ધારીને આ પૃથ્વી પર આવ્યા હોય એવા ભગવાન સ્વામી નારાયણ છે. સ્વામી કે જે આ અવસરને ચૂકી જશે, જે આ મહારાજને નહીં ઓળખી શકે, જે આ મહારાજના કાર્યને નહીં સમજી શકે, જેને આવો યોગ મળ્યો છે છતાં પણ જે ઊંઘમાં જશે, જેને મોહનિંદ્રામાં, સ્વામી કે બાજી હારી જશે. સ્વામી કે હું તો તાળી વગાડીને કહું છું, પછી જો આ તાળીથી પણ નહીં જાગો ને, સ્વામી કે પસ્તાવાનો વારો આવશે. અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રીએ પાંચ દ્વાર નક્કી કર્યા છે. જેના દ્વાર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવોનો મોક્ષ નિશ્ચિત રૂપમાં થયા કરે. આ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને વાત કરે છે કે મહારાજે પાંચ દ્વાર નક્કી કર્યા છે કલ્યાણ માટે. સર્વપ્રથમ ધર્મના તત્વરૂપ અર્થાત પંચવર્તમાને યુક્ત સંતોને સ્થાપિત કર્યા. પહેલામાં પહેલું મોક્ષના દ્વાર માટેનું સૌથી મોટા મોટું સાધન ભગવાનના પંચવર્તમાને યુક્ત સાધુનો સંઘ, એ ભગવાને આ સત્સંગમાં રાખ્યા. તમે એટલી જ કલ્પના કરો, શ્રીજી મહારાજ આ સંપ્રદાયની અંદર જો સાધુને ન લાવ્યા હોત, સાધુને ન રાખ્યા હોત, શું દશા થાત. આમ ખાલી કલ્પના જ કરો ને, સાધુ જ ના હોતા સંપ્રદાયમાં, સાધુ જ નહીં, બસ સાધુ જ નહીં પૃથ્વી પર. કલ્પના કરો, કોણ દાખલો કરીને વાતો સમજાવત, કોણ ભગવાન ભજાવત, કોણ કાન ઝાલીને વાત કહેત, કોણ આપણને મહારાજનો અભિપ્રાય સમજાવત. શાસ્ત્રો પડ્યા હોત તોય ના સમજાત. સ્વામી અને સંપ્રદાયનું સૌભાગ્ય એ છે, આ જીવંત સંપ્રદાય એટલા માટે છે કે આની અંદર સાધુ હતા છે, અને સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી કલ્યાણકારી સાધુઓનો સમુદાય આ સંપ્રદાયમાં રહેવાનો, લુપ્ત નહીં થઈ જાય. ક્યાંક ને ક્યાંક શ્રીજી મહારાજની ઈચ્છાથી હશે. એટલે પ્રથમ સાધુ, બીજું સર્વોપરીને અજોડ એવા મોટા મંદિરો બંધાવ્યા મહારાજે. સિદ્ધાંતને અનુરૂપ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપની સ્થાપના કરીને સર્વોપરીને પરમ અનુપ, તેનાથી પર બીજા કોઈ નથી એવા અનંત કોટી અવતારો બધા શ્રીકૃષ્ણ સ્વરૂપમાં આવી જાય છે, કોઈ બહાર ન રહે એમ સમજીને સ્વરૂપોને સ્થાપ્યા. મંદિરો કરાવ્યા, પાછા એમાં સ્વરૂપોને સ્થાપ્યા. અને ધર્મદેવના જે પુત્રો તે બધા વિપ્રો ધર્મરૂપ જ છે, તેમાં જ ભગવાન શ્રી પ્રગટ થયા છે. એમના ગુણોનું વર્ણન કરતા પાર પમાય તેમ નથી. તે શ્રીહરિએ જે જે મોક્ષકારી ગ્રંથો છે તે સર્વે સર્વ શાસ્ત્રોમાંથી શ્રેષ્ઠ ગ્રંથો રચ્યા અને રચાવ્યા. સાધુ કર્યા, મંદિરો કર્યા, અંદર ભગવાનના સ્વરૂપો પધરાવ્યા, શાસ્ત્રો પણ બીજા શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ મોક્ષકારી ગ્રંથો રચાવ્યા. કળિયુગમાં પડી શકે એવી રીતના વર્ણાશ્રમના ધર્મનું રહસ્ય કહ્યું. જે પૂર્વે કહેલા હતા વર્ણાશ્રમના ધર્મો, એના કરતાં પણ શ્રેષ્ઠ વર્ણાશ્રમના ધર્મો આ યુગને અનુરૂપ પડી શકે એ પ્રકારના ફેરફાર કરીને, કારણ કે ધર્મ તત્વ એવું છે કે એને સમયે સમયે બદલવું પડતું હોય છે. એનું તત્વ મૂળ તત્વ નથી બદલાતું, પણ એના સ્વરૂપને જે તે સમયે દેશ કાળ વય એની સ્થિતિ એ પ્રમાણે મોટા પુરુષોને એમાં થોડોક ફેરફાર કરીને એનું સ્વરૂપ આપવું પડતું હોય છે કે જેનાથી સુખેથી સમાજે પાડી શકે. આજે વાનપ્રસ્થને સીધું કહી દો, જંગલોમાં જતા રહો, આવે જાઓ જંગલોમાં જતા રહો વાનપ્રસ્થ આશ્રમ પચાવ ઉપરવાળા, તો ન પાડી શકે, કોઈને સુખ ન થાય. કેટલું સરસ
ગઈકાલ ગુરુજીએ સમજાવ્યું, ઘરમાં રહીને આવે વનની જેમ રો, સાધુ ભેગા આવીને વનની જેમ રો. ધર્મનું મૂળ તત્વ તો એનું એ જ થયું, વાનપ્રસ્થ આશ્રમનો નિષેધ ન થયો, પણ એનું આ કળિયુગમાં આ રીતે સ્વરૂપ છે. એ મોટા પુરુષો ભગવાન એ નક્કી કરીને સમજાવે. એટલે ચોથું શાસ્ત્રો રચાવ્યા અને ચાર પ્રકારના ધર્મને દ્રઢપણે પાડે એવા દ્રઢ ધર્મવંશી દેખ્યા. ધર્મદેવના પરિવારના વિપ્રત ત્રિલોકીમાં પૂજ્ય દેખ્યા. તેથી બંને ભાઈઓના એક એક વિશેષ શક્તિ સંપન્ન પુત્રોને દેખ્યા. તેમને શ્રીહરિએ પોતાની ગાદી ઉપર બેસાડ્યા અને તેમને આચાર્ય પદ આપ્યું. સમગ્ર સંતોની હરિભક્તોની સંમતિ લઈને એ કામને સર્વોપરી કર્યું. તેનાથી બધો સત્સંગ નિર્બાધ રાખ્યો, કારણ કે તેનાથી સત્સંગનો રંગ સદાને માટે એક સરખો રહે. આવા મોક્ષના દ્વાર કર્યા. એકાંતિક સાધુ, મંદિર, દેવ, શાસ્ત્ર અને આચાર્ય, આ દ્વાર કર્યા મહારાજે. આવું કાર્ય બીજા કોઈને આવડ્યું નહીં. પ્રાસંગિક કથામાં મુક્તાનંદ સિંહે દાદા ખાચરને આટલી ઉપર કહી એ વાત ઉમંગથી કહી. આ સ્વામીએ જાતે કીધેલી વાત છે. હવે જે કથા પ્રસંગ છે તેને સંભાળીને કહું છું. શ્રી હરિવર જ્યારે પોઢીને જાગ્યા ત્યારે સંતોની નરિભક્તોની સભા ભરાની. ફૂલવાડીમાં જે ચોક હતો તેમાં શ્રીહરિએ સભા કરાવી. ત્યાં એક મોટો મંડપ બાંધ્યો. તેની નીચે સુખકારી સંતો બેઠા. ત્યાં તુરંત જ સોનાનો હિંડોળો બાંધી દીધો. તેના ઉપર ભક્ત પ્રતિપાલક ભગવાન શ્રીહરિ બેઠા. એ વખતે યોગ્ય અવસર જાણીને દરબાર દાદાભાઈ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. કેસરયુક્ત ચંદનને અપાર ફૂલહાર પૂજા માટે લાવ્યા. તેમણે શ્રીહરિના અંગો ઉપર કેસરી ચંદન ચર્ચ્યું, વિવિધ પ્રકારના ફૂલહાર પહેરાવ્યા, ભુજાઓ ઉપર ફૂલના બાજુબંધ બાંધ્યા, ચરણોમાં પણ ફૂલના શણગાર ધરાવ્યા, પાગ ઉપર ફૂલના તોરા ધરાવ્યા અને ફૂલોનો સુગંધ ચારે બાજુ પ્રસરી રહ્યો હતો. આવી રીતે મહારાજ બગીચાની અંદર સોનાના હિંડોળા પર બેઠા છે અને દાદા ખાચર દાદાભાઈએ ત્યાં આગળ પૂજન કર્યું છે. જૂનાગઢના જે દાદાભાઈ છે એમને અને એ ફૂલોની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ મોક્ષના પાંચ દ્વાર નિશ્ચિત કર્યા તથા દાદાભાઈએ પૂજા કરી એ નામે 78મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજ.